હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં પાર્ટ 3 જોવાનો છે અને આપણો પાર્ટ કયો છે? પાર્ટ 5 અનિતા અને મધમાખીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે મધમાખીઓ વિશે વાત કરી હતી, અનિતાના ભણતર વિશે વાત કરી હતી, બરાબર? તો મધમાખી વિશે આપણે જોયું હતું ગયા વિડિયોમાં, શું જોયું હતું? તો કે અનિતાને ડંખ મારે છે, પણ અનિતાને ખૂબ જ પીડા પણ થાય છે, પણ અનિતાએ પોતે જ પસંદ કરેલું કામ હોવાથી અનિતાને કોઈ નવાઈ નથી લાગતી, બરાબર? તો હવે આપણે જોવાનું છે આગળ કે લીચીનું વૃક્ષ. તો લીચીનું વૃક્ષ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જોયું છે, તો તમે અહીંયા લીચીનું વૃક્ષ જોઈ શકો છો, બરાબર? તો લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. લીચીના વૃક્ષોને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે અને ફૂલો આવ્યા બાદ તેને ફળ આવે છે, બરાબર? તો અનિતાએ બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી અને દરેક પેટીમાંથી એને 12 કિલોગ્રામ મધ મળતું. કેટલું મળતું? 12 કિલોગ્રામ મધ મળતું એક પેટીમાંથી. તો આ મધ હું બજારમાં વેચતી, અનિતા બજારમાં વેચતી, અને મધમાખીના ઉછેરમાં આ એની પહેલી કમાણી હતી. એટલે સુધી આપણે ગયા વિડીયોમાં જોયું હતું. હવે આગળ જોઈએ. હું દરરોજ સાયકલ લઈ કોલેજમાં જાઉં છું, એટલે કે અનિતા દરરોજ સાયકલ લઈને કોલેજમાં જાય છે, અને અનિતાની કોલેજ 5 કિલોમીટર દૂર છે, શહેરમાં છે પણ 5 કિલોમીટર દૂર છે. તો અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા. કેમ? તો કે અનિતાએ ભણવાનું પણ સારું કર્યું અને સાથે સાથે તેને મધ ઉછેરનો પણ ઉદ્યોગ ચાલુ કર્યો, બરાબર? તો તેને બધા ઓળખવા લાગ્યા. તે દરેક ગામની સભામાં જાય છે, ગામની કંઈક સભા હોય તો અનિતા જાય છે અને દરેકના ભણતરની મહત્વની વાત કરે છે, એટલે કે દરેકને દીકરીઓને ભણાવવાની વાત કરે છે, દરેક માતા પિતાને સમજાવે છે કે પોતાની દીકરીને શાળામાં મોકલવી જોઈએ. જેમ પોતે જાય છે, જેમ પોતે આગળ વધે છે, તેમ બીજી જે ગામની નાની છોકરીઓ હોય એમને પણ ભણાવવા માટે શું આપે છે? પ્રોત્સાહન આપે છે, બરાબર? તો ઘણીવાર લોકો તેની મજાક પણ કરતા હોય છે. કંઈક ગામમાં સારું થતું હોય, કોઈક છોકરી આગળ વધતી હોય તો અમુક લોકો એની મજાક ઉડાવવા વાળા પણ હોય છે, એટલે અનિતાની પણ અમુક લોકો ગામમાં મજાક ઉડાવે છે. પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે, અનિતાને પોતાને ખબર છે કે તેણે શું કરવાનું છે, બરાબર? તો અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે. શું બનવા માંગે છે? મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત આપી શકે. જે લોકો મધ ઉછેર કરે છે તેને પૂરતી કિંમત આપી શકે. તો દરેક મધપુડામાં, અહીંયા તમે મધપુડો જોઈ શકો છો, તો દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે, બરાબર? તો પુડામાં મોટા ભાગની જે માખીઓ છે એ કામદાર માખીઓ હોય છે અને આ માખીઓ આખો દિવસ કામ કરે છે, બરાબર? તો એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે અને બીજી જે માખીઓ હોય છે એ કામદાર માખીઓ હોય છે જે આખો દિવસ કામ કર્યા કરે છે. તો અહીંયા મધનો પૂડો જે છે એમાં તમે જોઈ શકો છો કે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. મધમાખી આપણને ખબર છે ક્યાં ઉડે છે? ફૂલોની આજુબાજુ ઉડે છે અને તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે, એટલે કે કોઈ એક માખીને રસવાળું ફૂલ મળી જાય, તો બીજી માખીઓને જણાવવા માટે તે શું કરે છે? એક પ્રકારનું નૃત્ય કરે છે. નૃત્ય કરે એટલે બીજી જે મધમાખીઓ છે એમને ખબર પડી જાય છે, બરાબર? તો આ કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ શક્ય નથી. એટલે કામદાર માખીઓ ના હોય તો મધપુડામાં જે રસ હોય છે એ રસ શક્ય જ નથી અને મધપુડામાં બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે, બરાબર? તો મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ જૂથમાં રહે છે? તો આપણને ખબર છે કીડીઓ. તો કીડીઓ તમે જોઈ હશે, તો કીડીઓનો દર હોય છે અને કીડીઓ એક સાથે જૂથમાં રહે છે. કીડીઓ મધમાખીની જેમ જૂથમાં રહે છે અને જૂથમાં કામ કરે છે અને કીડીઓમાં પણ એવું હોય
હોય છે કે રાણી કીડી ઈંડા મૂકે છે, સિપાહી કીડીઓ જે છે એ દરની રક્ષા કરે છે અને દેખભાળ કરે છે, અને કામદાર જે કીડીઓ હોય છે એ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં જ વ્યસ્ત હોય છે. પછી બીજી એવી રીતે કહ્યું તો કે ઉધઈ છે, તો ઉધઈ પણ જૂથમાં રહે છે અને ભમરી પણ આ જ રીતે રહે છે. તો તમે જોયું હશે કીડીનો દર જોયો છે ને, હા, તો કીડી દરમાં રહે છે અને એક કીડી નહીં પણ ઘણી બધી કીડીઓ હોય છે, બરાબર. તમે કોઈક દિવસ કીડીની હાર પણ જોઈ હશે કે એક કીડી જાય તો એની પાછળ જ બીજી કીડી જતી હોય છે, એમ કરીને એક મોટી લાઈન થયેલી હોય છે. અને ખાવાની એવી કઈ કઈ ચીજ વસ્તુઓ નજીક કીડીઓ જાય છે, તો કે જે વસ્તુમાં ગળપણ વધારે હોય ત્યાં કીડીનો આપણને ઢગલો જોવા મળે છે, બરાબર. તો તમને કીડી ગળી છે કોઈ દિવસ? કીડી ગળે તો કેવું થાય ખબર છે ને, કાળી કે લાલ, મોટી કે નાની, કાળી કીડી હોય, લાલ પણ હોય, બરાબર, મોટી પણ હોય છે, અમુક નાની કીડી પણ હોય છે. અહીંયા તમે કીડી જોઈ શકો છો, મોટી પણ હોય, નાની પણ હોય, કાળી, લાલ, દરેક પ્રકારની હોય, બરાબર. પછી પ્રવૃત્તિ છે કે જ્યારે તમે મગફળી ખાઓ છો ત્યારે ફોતરા આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ, તમે પણ ફેંકી દીધા હશે. તો ફોતરાનો ઉપયોગ કરીને તમારે પ્રવૃત્તિ કરવાની છે, એક કીડીઓની એવી હાર બનાવવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે તમારું ત્રીજું પાંચમું ચેપ્ટર હતું અનિતા અને મધમાખીઓ, તે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.